इस्कॉन ब्रिज पर जगुआर नी अड़फेटे कुल 10 लोगों जीव गुमाव्या बाद राज्य सरकार खूबज गंभीर बनी छे अने बेफाम वाहनों चलावता लोगों सामे कार्यवाही शुरू करी छे। परंतु वडोदरा पोलीस राज्य सरकार ना आदेश ने घोड़ी ने पी गई होय तेवुं लागी रह्युं छे। गोत्री बाद हवे मांजलपुर पोलीस अकस्मात नी फरियाद समयसर न नोंधीने विवाद मां आवी छे। वडोदराना मांजलपुर विस्तारमां बेफाम जई रहेला कार चालके टू व्हीलर पर जती महिलाने टक्कर मारीने उलाड़ी दीधी हती अने 10-15 फूट ढसड़ी हती। आ घटना सीसीटीवीमां कैद थई छे, ज्यारे महिलानी ब्रेन हेमरेज थता तेઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ મામલે 48 કલાક પછી પણ માંજલપુર પોલીસ ફરિયાદ ન નોંધાતા ઇજાગ્રસ્ત મહિલાના પતિએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત યાદ દેવડાવ્યો હતો। સાંજે 7 વાગે મારી વાઈફ મને ગાડીની ચાવી આપી અને ઘર તરફ જતા હતા, ત્યાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગળ એક 10 વ્હાઇટ કલરની વર્ણા ગાડી આવી અને 1546 નંબર છે એનો, અને એ ગાડી એ જબરદસ્ત રીતે હિટ કરી દીધી। મારી વાઈફ એક સીધા ટ્રેકમાં 30-35 સ્પીડે એક્ટિવા લઈને જતા હતા અને ત્યાં એમની બે દરકારીને લીધે મારી વાઈફ લગભગ 15-20 ફૂટ ત્યાં આગળ ઘસાયા અને એમને મલ્ટિપલ ઇન્જરીઝ થઈ છે। એમને સબર ઓપરેટ હેમરેજ થઈ ગયું હતું। પહેલાં 36 કલાક સુધી એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા। સ્થિતિ ઘણી ગંભીર હતી, જેનાથી અમે બધા જ પરિવારજનો ખાસા ચિંતિત થઈ ગયા હતા। એમને પેલ્વિક બોનમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એમનો જે સ્પાઇનનો મણકો છે સેક્રમનો S3 એમાં પણ ફ્રેક્ચર છે અને એમના ગાલની નીચેનું હાડકું છે તે પણ તૂટી ગયું છે અને આંખની અંદર ઓપ્ટિક નર્વ છે એ ફાટી ગઈ છે અને તેમાંથી આંખમાં બ્લીડિંગ થયું હતું એટલે માથું ઘણું બધું ફાટ્યું હતું, બ્રેઇન ઇન્જરી થયું, લગભગ 8-9 ટાંકા પણ આવ્યા છે। સો આ બહુ જ ગંભીર સ્થિતિ હતી મારા માટે, કારણ કે વાઇફને જોઈને એ હપકાઈ ગયા, કારણ કે પાછળથી સડનલી કોઈ ટક્કર મારી હોય ત્યારે આવું થવું વ્યાજબી છે। એટલે આ આખો ઇન્સિડન્સ થયો હતો, અમે પોલીસને સેમ દિવસે મેડિકલ લીગલ કેસ એનાથી કરી દીધો હતો, પોલીસને સેમ ડે ઇન્ફોર્મ થઈ ગયું છે, અમારા હોસ્પિટલ તરફથી એક લેટર પણ જતો રહ્યો છે। અમે કાલે 2 વખતે હું અને મારા સ્વજનો માંજલપુર પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે અને ત્યાં આગળ અમે અમારી કમ્પ્લેન લખાવી પણ દીધી છે। આજે લગભગ 48 જેવા કલાક થઈ ગયા છે પણ હજી કશું કાર્યવાહી જેવું કશું થયું નથી, એટલે સ્ટેટમેન્ટ લેવા કોઈક આવે અથવા કંઈક આગળ કાર્યવાહી થાય એવું છે। કારણ કે વ્યક્તિની બેદરકારીના લીધે આજે મારા સ્વજનની જો જીવ જોખમમાં આવી જતો તો એના માટે ચોક્કસથી હું ન્યાયની અપીલ કરીશ કે જેના માટે મને કંઈક મળે। આ ઘટના રવિવારે સાંજની છે, અમે લોકો ટ્રાય કર્યા છે કન્ટિન્યુઅસ પોલીસને કોન્ટેક્ટ કરવાની, મલ્ટીપલ સોર્સથી અમે કોન્ટેક્ટ કરીએ છીએ, બટ સ્ટીલ દેર ઇઝ નો રિઝલ્ટ, નો વન કમ્સ ફોર ઇન્વેસ્ટિગેશન, પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન પોલીસ દ્વારા થયું નથી, એના કરતાં વધારે ઇન્વેસ્ટિગેશન અમે પર્સનલ રીતે કર્યું છે, કોન્ટેક્ટ દોડાવ્યા છે, અમને વિડીયો ફૂટેજ મળ્યો છે, ગાડીના માલિકને પણ પતા ચાલી ગઈ છે, પણ આ જે વસ્તુ પોલીસે કરવાની હતી પોલીસની જગ્યા પર અમે સામાન્ય નાગરિક કરી ગયો છે, તો પોલીસ શું કરે છે? બસ મારે જાણવું છે અને ન્યાય માટે કે જે વ્યક્તિ આઈટી બેદરકારીથી ગાડી ચલાવે છે તો અત્યારે તો એને ખબર નથી અને એ બેફામ હજુ પણ દોડી રહ્યો છે રસ્તા પર, ઘરે જવા નીકળી રહી હતી। દરબાર ચોકડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગળ મારું એક્ટિવા લઈને જઈ રહી હતી, ત્યાં જ એક ફોર વ્હીલરવાળાએ ફૂલ સ્પીડમાં કટ મારી અને મને ઠોકી દીધી। એ પછી મને કોઈ જ ઇન્સિડન્ટ યાદ નથી શું થયું શું નહીં, અને પછી જ્યારે ભાનમાં આવી ત્યારે હું સીધી અહીંયા હોસ્પિટલમાં હતી, એથી વધારે મને બીજું કશું કંઈ ખાસ યાદ નથી।